यदि किंतु आगे आपके अर्थशास्त्र का प्रकरण ये भाग एक से द्वेष तो प्रकरण ये नहीं अंदर वृद्धि अने विकास का निर्देशको एना विषय आपने जो आगे वृद्धि अने विकास का निर्देशको द्वारा आर्थिक वृद्धि अने आर्थिक विकास नो अर्थ समझी अने देश की देश का अर्थतंत्र द्वारा एने जानवानो प्रयत्न करवानो तो सौथी पहला प्रस्तावनानी वात करी तो आजे मोटा भागना देश ए आर्थिक विकास के एमनो मुख्य दे जोवा मळे छे पछी ए विकासशील होय के पछी विकसित होय आ बन्ने देशो ने अंदर आर्थिक विकास नो मुद्दो सौथी अगत्यनो जोवा मळे छे बीजा विश्व युद्ध पछी 1939 થી 1944 સુધીનું જે બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું એ પછી બધા દેશોનો જે આર્થિક વિકાસ તરફ નો રહ્યો પછી એ વિકસિત દેશ હોય કે પછી વિકાસશીલ હોય એમાં એક વિકાસશીલ દેશ એમનો ઉદ્દેશ એ જે વિકસિત દેશો એ વિકસિત દેશોની માથાની ખાવત એમના જીવન ધોરણ તો એ જે તફાવત છે એમાં ઘટાડો થાય એનો પ્રયત્ન કરવામાં આવે તો ખાસ કરીને વિકાસશીલ દેશ છે એ હંમેશા આર્થિક વિકાસ માટેના પ્રયત્નો કરે છે કે જેથી માથાની આવક રાષ્ટ્રીય આવક અને લોકોનું જીવન ધોરણમાં સુધારો થાય તો એની સામે વિકસિત દેશો પણ જે એમની જે ઉત્પાદકતા છે ઉત્પાદન છે એ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે તો ખાસ કરીને આપણે જોઈએ કે વૃદ્ધિ અને વિકાસ ઘણી વાર બંને શબ્દો સરખા લાગે વૃદ્ધિ અને વિકાસ પરંતુ વૃદ્ધિ અને વિકાસ એ બંને શબ્દોને અર્થશાસ્ત્રમાં અલગ અલગ રીતે સ્પષ્ટ કરેલા છે ખરેખર જે વિકસિત દેશોનો ખ્યાલ જોવા મળે છે વિકસિત દેશોની અંદર ઉત્પાદન અને ઉત્પાદનનું પ્રમાણ જે વધે એને આર્થિક વૃદ્ધિ કહી શકીએ અને વિકાસ વિકાસની અંદર ઘણી બધી બાબતો વૃદ્ધિ તો આવશે પરંતુ એ સિવાયના ઘણી બાબતો વિકાસ ની અંદર જોવા પડશે જેમ કે ગરીબી ઘટાડો બેરોજગારી ઘટાડો આર્થિક વિકાસ સાધો આ બધા જે મુદ્દાઓ છે એ વિકાસની અંદર જોવા મળશે તો હવે આર્થિક વૃદ્ધિ સૌથી પહેલા આપણે આર્થિક વૃદ્ધિ વિશે વાત કરીએ કે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય તો આર્થિક વૃદ્ધિ એ ખરેખર વિકસિત દેશોનો ખ્યાલ કરાય કે વિકસિત દેશો જે ઉત્પાદન કરે છે એ ઉત્પાદનને જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે અને ખાસ કરીને ઉત્પાદનના સાધનોની કાર્યક્ષમતા વધે ઉત્પાદનના સાધનોની કાર્યક્ષમતા વધે એની ઉત્પાદકતા વધે એ રીતનો એક ખ્યાલ જોવા મળે છે આર્થિક વૃદ્ધિની તો અહીંયા આપણે અહીં વ્યાખ્યા જોઈએ તો આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો આ હેન્સનની વ્યાખ્યા છે એમાં સ્પષ્ટ થયું કે આર્થિક વૃદ્ધિ એ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જોઈએ ત્યારે ખાસ કરીને દેશના કુલ ઉત્પાદનને ધ્યાનમાં લેવામાં આવે ખાસ કરીને જે કુલ પેદાશને ધ્યાનમાં લેવામાં આવે એટલે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા તો જે વસ્તુ અને સેવાઓનું જે કુલ ઉત્પાદન છે એમાં વધારો થવો જોઈએ અને સતત વધારો થવો જોઈએ તો એન્સનની વ્યાખ્યા પરથી ખ્યાલ આવે કે ખરેખર રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એ આર્થિક વૃદ્ધિ કહી શકાય એ સિવાય વસ્તુ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં પણ સતત વધારો થવો જોઈએ બીજી વ્યાખ્યા જોઈએ તો પ્રજાને વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એ આર્થિક વૃદ્ધિ આ વ્યાખ્યા છે સાયમન કુઝનેટસ તો એને સ્પષ્ટ કરે કે પ્રજાને વધુમાં વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓ પૂરી પાડવી વૈવિધ્યપૂર્ણ મતલબ એની અંદર સંશોધન કરી અને નવી નવી વસ્તુઓ લોકોને પૂરી પાડવી જેનાથી એમના જીવન ધોરણમાં સુધારો થાય તો પ્રજાને વધુમાં વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એક વાર વધારો થયા પછી એ અટકવો ના જોઈએ એને લાંબા ગાળા સુધી એ વધારો જોવા મળવો જોઈએ તો ખરેખર આર્થિક વૃદ્ધિ ઘણી શકે એક વાર ઉત્પાદન વધવાથી
અને પછી એ ઉત્પાદન ઓછું થવાથી તે આર્થિક વૃદ્ધિ ના કહી શકાય. અહીંયા સ્પષ્ટ કહ્યું કે લાંબા ગાળા માટે જે દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો જે પણ ઉત્પાદન કરવામાં આવે છે એમાં દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે. એટલે એ સ્પષ્ટ છે કે એકવાર શરૂ કર્યા પછી એ લાંબા સમય સુધી એ જળવાઈ રહેવું જોઈએ, ટકી રહેવું જોઈએ, તો જ આર્થિક વૃદ્ધિ કરાય. ખરેખર આ વિકસિત દેશોમાં જોવા મળે છે. વિકસિત દેશોની અંદર જે માથાની આવક, રાષ્ટ્રીય આવક ઊંચી તો હોય જ છે, પણ સૌથી મહત્વનો મુદ્દો છે એને જાળવી રાખવું અને એમાં વધારો કરવો. તો અહીંયા બે વ્યાખ્યા વખતથી સ્પષ્ટ થાય કે આર્થિક વૃદ્ધિ એ ખરેખર રાષ્ટ્રીય આવક, માથાની આવક, કુલ ઉત્પાદન આ બધી બાબતો ઉપર ભાર મૂકે છે જે ખરેખર વિકસિત દેશોમાં જોવા મળતું હોય છે. તો અહીંયા એ સ્પષ્ટ છે કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ એ વિકસિત દેશોનો ખ્યાલ. હવે આર્થિક વૃદ્ધિની જે આપણે ખ્યાલ જોયો એની અમુક મર્યાદાઓ છે. મર્યાદાઓ હોવાને કારણે આર્થિક વિકાસનો ખ્યાલ પ્રસ્તુત થયો છે. તો આર્થિક વૃદ્ધિનો જે મર્યાદાઓ છે એની સૌથી પહેલા વાત કરીએ, માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવામાં આવે. ગુણાત્મક જે બાબતો છે એ આની અંદર ધ્યાનમાં લેવામાં આવતી નથી, માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવામાં આવે છે. જેમ કે જે ખેતર છે એમાં હેક્ટર દીઠ ઉત્પાદન વધે એ બાબત ઉપર ભાર મૂકવામાં આવે છે. તો એ ખરેખર પરિમાણાત્મક પરિવર્તન, ખાસ કરીને જે વિકાસ છે એ વિકાસ એની અંદર આવકમાં વધારો થાય, ઉત્પાદકતામાં વધારો થાય, કાર્યક્ષમતામાં વધારો થાય એ બાબત ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. ગુણાત્મક પરિવર્તનોને ધ્યાનમાં લેવાતા નથી. તો આ સૌથી મહત્વની બાબત છે. તો ઉત્પાદન વધે એને આપણે પરિમાણાત્મક કહી શકીએ. ઉત્પાદકતા, ખાસ કરીને એની અંદર જે ઉત્પાદકતામાં વધારો થાય એ સિવાય લોકોના જીવન ધોરણમાં સુધારો થાય એ બાબતો ઉપર અહીંયા એટલું બધું ધ્યાન અપાયું નથી. એટલા માટે સૌથી મોટી મર્યાદા આવે છે માત્ર પરિમાણાત્મક પરિવર્તનનું ધ્યાનમાં લેવાય. બીજી બાબત છે સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે. તો માથાની આવક વધે છે, રાષ્ટ્રીય આવક વધે, પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણ આમાં કોઈ ફેરફાર થતો નથી. એટલા માટે ખરેખર એ એની મહત્વની મર્યાદા કહેવામાં આવે છે કે સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક બાબતો આમાં ધ્યાનમાં લેવાતી નથી. ફક્ત ઉત્પાદન વધે એ તરફ આગળ વધવામાં આવે એ સિવાયની કોઈ બાબત આમાં જોવા મળતી નથી. ત્યાર પછી મર્યાદિત ખ્યાલ. એટલે આપણે જાણીએ મર્યાદિત ખ્યાલ એટલા માટે કે ઉત્પાદન વધારો અને ખાસ કરીને જે ઉત્પાદન વધે અને કેટલા પ્રમાણમાં વધે એનું ઉત્પાદન વધારો અને ઉત્પાદનનું પ્રમાણ આ બે બાબતો આની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે. એટલા માટે મર્યાદિત ખ્યાલ કહેવામાં આવે. અને ચોથી મર્યાદા છે લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે બહુ ઉપયોગી બનતું નથી. લોકોનું કલ્યાણ આમાં જોવા મળતા ધ્યાનમાં લેવાતું નથી. આવક વધે પરંતુ એનાથી બીજા જે પ્રશ્નો છે ગરીબી, બેરોજગારી આ દૂર થાય છે કે નહીં એ બધી બાબતો આની અંદર જોવા મળતી નથી. ફક્ત આવક વધવાથી લોકોની માથાની આવક વધે છે, લોકોને વધારે આવક મળવાથી એમના જીવન ધોરણમાં ફેરફારો થાય, સુધારા થાય એ બાબત ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો. તો આપણે એ ચાર મર્યાદા જોઈએ કે ખાસ કરીને પહેલી છે માત્ર પરિમાણાત્મક પરિવર્તનોને ધ્યાનમાં લેવાય છે, સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણ યથાવત રહે પણ કોઈ ફેરફાર જોવા મળતો નથી, મર્યાદિત ખ્યાલ. અને ચોથું છે લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે બહુ ઉપયોગી બનતો નથી. તો આટલી બાબતો આપણે આજે જોઈ કે આર્થિક વૃદ્ધિનો અર્થ અને એની મર્યાદા.